વાગરાની વિલાયત ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા ગ્રાસીમના ઓક્સિડરી P2 પ્લાન્ટની કેન્ટીનમાં કામ કરતા વેઇટરનું ગભરામણ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। વાગરા પોલીસ મથકમાં ગુનો નોંધાય મુજબ વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ઓક્સિલરી P2 પ્લાન્ટમાં કેન્ટીનમાં વેઇટર તરીકે નોકરી કરતો પરપ્રાંતીય 40 વર્ષીય ઇસમ જેનું નામ નીરજ કુમાર રાબેતા મુજબ નાઇટ શિફ્ટમાં નોકરી માટે આવ્યો હતો અને મળસ્કે ઓક્સિલરી પ્લાન્ટમાં રાત્રિપાળી નોકરી કરતા કંપની કર્મચારીઓ તેમજ કામદારોને ચાય આપવા ગયો હતો। દરમિયાન કોઈ કારણસર ગભરાહટ થવા લાગી હતી અને બેભાન થઈ ગયો હતો, જેની જાણ કંપનીમાં સિક્યુરિટીને થતા સિક્યુરિટીએ કેન્ટીનના સુપરવાઇઝરને જાણ કરી બેભાન અવસ્થામાં નીરજ કુમારની કંપનીની એમ્બ્યુલન્સમાં પાંચબત્તી ખાતેની હોસ્પિટલ એપિક્સમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કરી વાગરા પોલીસને જાણ કરી હતી। વાગરા પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં પ્રાથમિક પૂછપરછ અને પંચકેશ કરી મૃતદેહને સિવિલ ખસેડ્યો હતો, જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી શવને પરિવારના નજીકના સભ્યને સોંપવામાં આવ્યો હતો। સદર ઘટના બાબતે માતે શ્રી કેન્ટીનના સંચાલક પાસેથી મીડિયા દ્વારા વધુ વિગત જાણવાનો પ્રયાસ કરતા તેઓ કંઈ પણ ચોક્કસ માહિતી આપ્યા વગર મીડિયાનો કેમેરો જોઈ રીતસરના ભાગી ગયા હતા। તેઓની મીડિયા સામેની ચુપ્પી ઘટનામાં કંઈક ગેરકાયદેસર કૃત્ય થયું હોવાની શંકા ઉપજાવે છે। મિત્રો છો તો તમે શું જવાબદાર જે વ્યક્તિ છે એને બોલવા દો ને, તમે શું કરવા બોલો। જો તપાસ કરતા અધિકારી સદર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ આદરી યોગ્ય દિશામાં તપાસ હાથ ધરે તો ઘટના અંગે નવો વળાંક આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જો કે વાગરા પોલીસ મથકે નોંધાયેલા ગુના અને વાસ્તવિકતા કંઈક અલગ હોવાની નગર ચર્ચા સાંભળવા મળી રહી છે।